આજે વાંસદા તાલુકામાં 250થી વધુ બહેનો ભેગી થઈ અને પોતાના પડતર પ્રશ્નો માટે રેલી કાઢી છે। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે, તો મધ્યાહન ભોજન હેલ્પર બહેનોએ પગાર બાબતે અને કાયમી કરવા બાબતે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે। તેમ છતાં પણ આ અંગે કોઈપણ પ્રકારની કામગીરી ન થતાં બહેનોમાં રોષ જોવા મળ્યો છે। તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા છે। तो रेली स्वरूपे मामलतदार ने आवेदन पत्र आपी पोताना पड़तर प्रश्नों ना निकाल आवे ए प्रकारनी मांग पण करी हती। तो वांसदा तालुकामां कुल 225 जेटली महिलाओं मध्याहन भोजन हेल्पर तरीके फरज बजावे छे। तो जेमने हाल महीनामां मात्र 1400 रूपया जेवो पगार मळे छे, तो जेमां घर चलावुं पण मुश्किल पड़ता अनेकवार आ बाबते रजूआत पण करवामां आवी हती। तेम छतां पण कोई निराकरण न आवता आजे रेली काढी आवेदन पत्र पण आपवामां आव्युं हतुं। મહિલા દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું મધ્યાહન ભોજન કર્મચારીઓને માત્ર 1400 રૂપિયા જેટલો પગાર મળે છે। 1400 રૂપિયા જેટલા પગારમાં એમનું ગુજરાન અને એમનું ઘર ચાલતું નથી, એમની વારંવાર ફરિયાદો આવતી હતી। આજે મધ્યાહન ભોજન કર્મચારીની સાથે મહિલા કોંગ્રેસ સાથે મળીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। માત્ર ને માત્ર 40 થી 45 રૂપિયા રોજ મળતી મહિલાઓ આજે મોંઘવારીના સમયમાં એટલામાં ઘર ચાલતું નથી અને એમને કાયમ કરવા માટેની અમે માંગણી કરી છે।